નમસ્કાર બેટા. 11મા ધોરણની અંદર આપણે સંતુલનના પાઠમાં હવે આગળ જઈએ. આગળ છે ટોપિક, એનું નામ છે દ્રાવણમાં આયનીય સંતુલન. દ્રાવણમાં આયનીય સંતુલન, અરે એ શું? હવે જો બેટા, જે ટોપિક હોય ને એની ઉપર જ પહેલાં એટેક કરો. દ્રાવણ છે, હા છે. આયનો છે, હા છે. સંતુલન છે, હા છે. તો ભેગું કરજો ને, દ્રાવણમાં આયનીય સંતુલન. એનો મતલબ કોઈ પદાર્થનું દ્રાવણ છે અને એની અંદર આયનો સંકળાયેલા છે અને સંતુલન સ્થિતિ સ્થપાયેલી છે, તો જ તમને ટોપિક આપે ને. શું? દ્રાવણમાં આયનીય સંતુલન. દાખલા તરીકે હું તમને દર્શન આપું. Fe+3 છે, ફેરિક આયન. Fe+3 દ્રાવણની અંદર છે અને થાયોસાયનેટ આયન SCN- એ પણ એકવિયસ દ્રાવણમાં છે. તો આ બે વચ્ચે ભેગા થઈ અને સંકીર્ણ બને. સંકીર્ણ તમને 12th ની અંદર આવશે. આ ધાતુ આયન કહેવાય અને આ લિગેન્ડ કહેવાય. બંને ભેગા થઈ સવર્ગ સહસંજક બંધથી જોડાય અને સંકીર્ણ બનાવે. સંકીર્ણ કેવું બનાવે? જો ખાલી જોડ દેખવાનું છે, ખાલી જોડી દઈએ. FeSCN આની પર કેટલા હતા? +3. અહીં કેવો છે? -1. +3 -1, એનો મતલબ કે +2 ઉપર રહેશે. સંતુલન સ્થિતિ સ્થપાય. સંતુલન સ્થિતિ સ્થપાય ને એટલે આપણે આ રીતે દર્શાવવાનું હોય છે. આપણે તો બે રીતે દર્શાવીએ એકસાથે, પણ આ એક એરો, અડધો અડધો એરો આ બાજુ, એટલે પ્રક્રિયા અડધી આમ જાય છે, અડધી આમ જાય છે. પૂર્વગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયકો પ્રક્રિયા વચ્ચે સંતુલન સ્થિતિ સ્થપાયેલી છે. પાત્રમાં આ વસ્તુ જોવા મળે એનો મતલબ કે તમને હવે કહે તો તમે શું કહો? સર, આમાં સંતુલન સ્થિતિ છે. હા છે ને? હા છે, છે. બંને પ્રક્રિયા સંતુલન સ્થિતિ હોય. અચ્છા સર, આમાં તો દ્રાવણ છે. હા, 21 21. હા હા, દ્રાવણ છે ને. અચ્છા, અને સંતુલન સ્થિતિ છે અને પાછા સંતુલન બધા આયનો સંકળાયેલા. હા, આયનો સંકળાયેલા. તમે ટોપિક બાંધવાનું કે તમે શું બાંધો? દ્રાવણમાં આયનીય સંતુલન જે જુઓ છો એવું કહો. દાખલા તરીકે મને એક જોક્સ લઈ ગયો. ચાલો બેટા, હું જોક્સ વચ્ચે તમને કહું. એક કંજૂસ વ્યક્તિ હતો ને, મેળામાં ગયો, બરાબર, બહુ કંજૂસ માણસ, અને બોર્ડ વાંચ્યું 50 પૈસામાં દૂધી હલવો આવે છે. અરે, 50 પૈસામાં? મોઢામાં પાણી આવી જાય કે નહીં? ગયો અંદર, અંદર ગયો તો એકદમ લાંબી લાઈન. એમ થયું લાંબી લાઈન હોય ને 50 પૈસામાં? આ જમાનામાં કોણ દૂધી હલવો આપે? એ ઉભરી ગયો. પડદો હતો, પડદા પાછળ ગયો. એક રૂપ હતો, ચાલો ભાઈ જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો, એ તેમ કરતો હતો. મેં કહ્યું આટલું બધું કેમ જલ્દી કરો? એ તો ભાઈ બેસી ગયો. બેસી ગયો એટલે પેલો ભાઈ જલ્દી એમ જોયું, એ ભાઈ તમે કેમ બેસી ગયા? તો એ કે તમે કીધું ને હલવો તો આપો. કયો હલવો? તો તમે લખ્યું તો બાર, બાર તો બોર્ડ મારેલું છે 50 પૈસામાં દૂધી હલવો. હે, શું વાત કરો? અલા, આ જોતા નથી? શું છે આ? તો એટલે જોયું, આ તો દૂધી છે. તો હલાવો, દૂધી હલવો, ગા જાઓ. અચ્છા અચ્છા, દૂધી હલવો એટલે આ રીતે છે? દૂધી લાંબી પડેલી છે આવડી મોટી, એને હલાવો દૂધી હલવો, એટલે પતી ગયું. પછી આગળ બહાર નીકળો, બહાર નીકળો, લખ્યું 50 પૈસામાં માણો ઘોડો ગાય છે. અરે, ઘોડો ગાય છે, હવે નથી જવું. કોઈ બહાર નીકળતો ને પૂછ્યું, એટલે હકીકતમાં પેલો 50 પૈસામાં ઘોડો ખરેખર ગાય છે? એટલે પેલો કે કાંઈ નથી, ઘોડોને ગાય બાંધેલી છે. અચ્છા, એટલે ઘોડો ગાય છે. આવી વસ્તુ જે મારું કહેવાનું તાત્પર્ય એ છે કે ટોપિક શું છે? ટોપિક શું છે? દ્રાવણમાં આયનીય સંતુલન. શું શું છે? દ્રાવણ છે, હા છે. આયનો છે, છે. સંતુલન છે, છે. અચ્છા, તો ટોપિક શું થયું? દ્રાવણમાં આયનીય સંતુલન. એટલે મારા જે પણ કોઈ જોક્સ હું મારા બાળકોને કહું ને, એ બધા સાયન્ટિફિકલી એક્ઝેક્ટ બેસી જાય. આ રીતે છોકરાને મજા આવે. ચાલો હવે વિચારીએ કે અહીંયા કદાચ આ દ્રાવણમાં બધા આયનો શું હોવા જરૂરી છે? નહીં, એવું કોઈ જરૂર નથી. દાખલા તરીકે હું એસિટિક એસિડ લઉં. ચાલો CH3COOH આ એસિટિક એસિડ લીધું, એને પાણીમાં નાખેલું છે એક્વિયસ, એટલે કે H2O અંદર નાખ્યું છે. હવે આમાંથી શું કરશે? આ એચ કાઢશે. એચ કાઢે એટલે H+ નીકળે અને CH3COOH- એસિટેટ આયન એની બાજુમાં રહે અને નિપત તરીકે તમારે શું લઈએ? H લઈએ. જો પાણી સાથે જોડાય તો એને શું લખવું પડે? આપણે H3O+. અને બીજું કોણ રહેશે? તો કે આટલો ઋણ આયન રહેશે, એટલે આ ઋણ આયન અને આ ધન આયન, એટલે ઋણ આયન કોણ થયો? CH3COOH-. હવે આની અંદર પણ સંતુલન સ્થિતિ સ્થપાયેલી છે. સંતુલન સ્થપાયેલી છે ને, આપણે આ રીતે આમ કરીએ. ચલો, દર વખતે ભૂલથી આવું થઈ જાય છે, પણ કંઈ નહીં, આપણે આવું ચાલુ રાખીએ. તમારે સમજવાનું બેટા એવી રીતે કે આ અડધો એરો છે અને આ પણ અડધો એરો છે, બરાબર છે? સંતુલન તો આ પણ
દ્રાવણમાં આયનીય સંતુલન જ કહેવાય. સંતુલનમાં આયનો સંકળાયેલા હોવા જોઈએ. જરૂરી નથી કે આ બાજુ પણ આયનો હોવા જ જોઈએ અને આ બાજુ પણ આયનો હોવા જોઈએ. આયનો અંદર એક કે બે કોઈ પણ સંકળાયેલા હોય તો એ સંતુલનને તમે ટોપિક નામ આપી શકો કે દ્રાવણ છે અને આયનો એમાં સંકળાયેલા છે. તો દ્રાવણમાં આયનીય સંતુલન આવો શબ્દ વાપરી શકો. ઓકે, હવે આનું એક દ્રષ્ટાંત બીજું લઈએ. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ લઉં છું, NaCl. NaCl સોલિડ છે, એને તમે પાણીમાં નાખ્યું, H2 નાખ્યું, તો આ કોણ હોય? પ્લસ હોય અને આ માઇનસ. તો Na પ્લસ દ્રાવણમાં આવ્યું એટલે એક્વિયસ, અને Cl માઇનસ આ પણ એક્વિયસ. આ પણ આપણું શું થયું? દ્રાવણમાં આયનીય સંતુલન જ થયું. તો આ ક્યાં આપણા અત્યારે ધન આયન ને ઋણ આયન તો જકડાયેલા છે, એ ક્યાં છૂટા છે? તો આ પણ દ્રાવણમાં આયનીય સંતુલન થયું. હવે જો હું કદાચ ખાંડ નાખું, ખાંડ ચાલો આ કરું છું, ખાંડને પાણીમાં નાખ્યો એટલે કે C12H22O11. આ ખાંડનું આપણે ખબર છે સૂત્ર છે, આને આપણે આગળ કરી લઈએ. ચાલો આ બીકર નવું બનાવીએ. ઓકે, અચ્છા હવે આને તમે નાખશો એટલે શું થશે? C6H12O6 + C6H12O6, જેને આપણે ખબર છે ગ્લુકોઝ, અને આને કહીએ છીએ ફ્રુક્ટોઝ, અને આને શેમાં નાખ્યો આપણે? પાણીમાં. જો હવે આમાં એક તો સંતુલન સ્થિતિ નથી સ્થપાયેલી, મેં એવી દર્શાવી છે, બરાબર છે. બીજું કે કદાચ સંતુલન સ્થિતિ સ્થપાઈ પણ હશે ને તો આયનો નથી, એનો મતલબ આને આયનીય સંતુલન ન કહેવાય. તો સંતુલન, આયનીય સંતુલન દ્રાવણમાં ક્યારે કહેવાય? પાણી તો આમાંય છે, પાણી આમાં નાખો છો, આમાં પાણીમાં દ્રાવણ બનાવે છે. જો એક્વિયસ તો દ્રાવણ તો બધા છે, પણ આમાં આયન ન સંકળાયેલા હોવાને કારણે આને આપણે કેવું નામ આપીશું? દ્રાવણમાં આયનીય સંતુલન. હવે થોડું એક અહેડ આગળ જઈએ. જો આની અંદર આયનો ઉત્પન્ન થયા, એની પર વીજભાર છે, ધનભાર છે. અહીંયા પણ આયન ઉત્પન્ન થયો, બે આયનોમાં એક ઉપર ધન અને એક ઉપર ઋણ. ઓકે, હંમેશા વીજભારિત આયન, પછી એ ધનભાર હોય કે ઋણભાર હોય, એ કોઈ પણ પદાર્થમાં પડેલો હોય અને ચલિત હોય તો સમજી લેવાનું એ વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે. એનો મતલબ એવો કે તમારા પદાર્થે પાણીમાં નાખવાથી આયનો ઉત્પન્ન કર્યા, એનો મતલબ વીજભારિત આયનો ઉત્પન્ન કર્યા છે. કોણે કર્યા? શું બીકરે કર્યા? નહીં, તો કોણે કર્યા? આ પદાર્થે કર્યા. તો અહીંયા આ પદાર્થનું નામ માઇકલ ફેરાડે નામનો એક વૈજ્ઞાનિક થઈ ગયો. માઇકલ ફેરાડે આવા પદાર્થને, કે જે પદાર્થ પોતાનામાંથી વિદ્યુતનું વહન કરી શકે તેવા આયનો ઉત્પન્ન કરે, તો એ પદાર્થને કહેવાય વિદ્યુત વિભાજ્ય. કેવો વિભાજ્ય? વિદ્યુત વિભાજ્ય. કેમ એને વિદ્યુત વિભાજ્ય કહ્યું? કારણ કે એને પોતાનામાંથી આયનો ઉત્પન્ન કર્યા. આયનો એટલે કે એક ધનભારિત અને બીજો ઋણભારિત, કે જે આયનો વિદ્યુતનું વહન કરી શકે છે. આમ વિદ્યુતનું વહન કરી શકે તેવા આયનો ઉત્પન્ન કરનાર પદાર્થને કહેવાય વિદ્યુત વિભાજ્ય. અચ્છા, તો આ કોણ થયો? એસિટિક એસિડ શું થયો? વિદ્યુત વિભાજ્ય થયો. NaCl કેવો થયો? વિદ્યુત વિભાજ્ય થયો. અને ખાંડ કેવો થયો? નહીં, એમાંથી આયનો નથી ઉત્પન્ન થયા. તો આ પદાર્થ કેવો કહેવાશે? વિદ્યુત અવિભાજ્ય. વિભાજ્યની આગળ અ લગાડ દો એટલે કેવો થયો? વિદ્યુત અવિભાજ્ય. આમ વિદ્યુત વિભાજ્ય અને વિદ્યુત અવિભાજ્ય વચ્ચે ફરક શું? ફરક એટલો છે કે જે પદાર્થ પોતાનામાંથી આયનો વિદ્યુતનું વહન કરી શકે તેવા આયનો ઉત્પન્ન કરે એ પદાર્થને કહેવાય વિદ્યુત વિભાજ્ય, અને જે પદાર્થ પોતાનામાંથી વિદ્યુતનું વહન કરી શકે તેવા આયનો ન ઉત્પન્ન કરે એટલે કે તટસ્થ ઘટકો ઉત્પન્ન કરે, તટસ્થ જ છે ને, તો એવા પદાર્થને કહેવાય વિદ્યુત અવિભાજ્ય. ટૂંકમાં આયનો ઉત્પન્ન કરે એ વિદ્યુત વિભાજ્ય, ન કરે એ વિદ્યુત અવિભાજ્ય. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે બીજી વસ્તુ, આ જે NaCl ને પાણીમાં નાખો, ઓકે, એટલે તમે નાખ્યાના 100 મોલ નાખ્યા હોય ને, તો 100 મોલનું ધન અને ઋણ, Na+Cl- Na+Cl બધાનું રૂપાંતર સંપૂર્ણ આયનોમાં થઈ જાય. ઓકે,
તો પછી આને તમે પાણીમાં નાખો તો આમાંથી ફક્ત 5% જ આયનોમાં રૂપાંતર થાય, બાકીનો બધો જ પાત્રના તળિયે એમનેમ જ બેઠો હોઈએ, બાકી 5% જ ફક્ત આમાંથી રૂપાંતર થાય. પણ આયનોમાં રૂપાંતર થયું, હા આયનોમાં રૂપાંતર થયું છે. અચ્છા, તો આ પદાર્થ અને આ પદાર્થ બંને વિદ્યુત વિભાજ્ય તો છે જ, હા એ તો છે જ, કારણ કે બંને આયનો ઉત્પન્ન કર્યા છે. પરંતુ ફેરાડે આપણને આગળ વસ્તુ નવી સમજાવી, શું કે જે પદાર્થ પોતાનું સંપૂર્ણ આયનોમાં રૂપાંતર થાય એ પદાર્થને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય, અને જે પદાર્થનું પોતાનામાંથી અંશતઃ આયનોમાં રૂપાંતર થાય એને કહેવાય નિર્બળ વિદ્યુત વિભાજ્ય. આમ બે વસ્તુ આવી, પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય. અચ્છા ઓકે, તો હવે જો અહીંયા કદાચ હું આની જગ્યાએ HCl લઉં, ઓકે, તો HCLમાં શું થાય? તો કે એમાં H+ અને Cl- એમાં આવી રીતે એક જ દિશાની મેં પ્રક્રિયા દર્શાવી, પણ આયનો ઉત્પન્ન થયા કે નહીં? હા થયા ખરા. તો પછી આ શું કહેવાશે? એ પણ વિદ્યુત વિભાજ્ય થશે. સંતુલન સ્થિતિ સ્થપાય ન થપાય એ જુદી વાત છે, કેમ ન થાય એ હું બતાવું છું હમણાં. ઓકે, પણ આ વિદ્યુત વિભાજ્ય છે, HCl શું છે? વિદ્યુત વિભાજ્ય છે. ઓકે, તો આ કોણ છે? એ વિદ્યુત વિભાજ્ય છે. શું આ એસિડ છે? હા એસિડ છે. શું આ એસિડ છે? એસિડ છે. આ એસિડ છે ને, એસિટિક એસિડ છે. આ કોણ છે? હાઇડ્રોક્લોરિક એસિડ છે. પણ બંનેમાં આમાંથી અંશતઃ આયનો ઉત્પન્ન થાય છે, આમાં NaCl માફક સંપૂર્ણ આયનોમાં 100 મૂલ્યતા હોય તો 100 મૂળનું રૂપાંતર H+ અને Cl- એટલે કે આયનોમાં રૂપાંતર થાય. તો આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, આ પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, આ આપણો નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. કારણ શા માટે ખ્યાલ આવી ગયો? અંશતઃ આયનો ઉત્પન્ન થયા, સંપૂર્ણ આયનો ઉત્પન્ન થયા, સંપૂર્ણ આયનો ઉત્પન્ન થયા. તો આમ વિદ્યુત વિભાજ્ય તો આપણને ખબર પડી ગઈ કે બે પ્રકારના છે, એક પ્રબળ વિદ્યુત વિભાજ્ય, એક નિર્બળ વિદ્યુત વિભાજ્ય. પરંતુ હવે એ જે વિદ્યુત વિભાજ્ય છે એની પ્રકૃતિ શું છે? તો કે આની પ્રકૃતિ કેવી છે? એસિડ છે. આ પ્રકૃતિ કેવી છે? એસિડ. તો પછી આને અને આને એ જ નામ એનામાં લાગે, એની પોતાની પ્રકૃતિમાં લાગે, એટલે કે આ એસિડ છે તો આ પ્રબળ એસિડ, જ્યારે આ નિર્બળ છે તો નિર્બળ એસિડ. નિર્બળ વિદ્યુત વિભાજ્ય અને પોતાની પ્રકૃતિ કેવી છે? એસિડ. એટલે શું નામ શબ્દ આપ્યો? નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહો. નિર્બળ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તતો પદાર્થ એ એસિડ છે, પણ નિર્બળ છે, ઓછા આયનો ઉત્પન્ન થાય છે તો નિર્બળ એસિડ. આ પણ એસિડ જ છે, પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, એટલે કે સંપૂર્ણ એમાંથી આયનો બને છે, એટલા માટે એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય તો છે. પ્રબળ વિદ્યુત વિભાજ્યની સાથે એ પ્રકૃતિમાં કેવો છે? એસિડ. એનો મતલબ કે પ્રબળ એસિડ. આમ જે પદાર્થ પોતે પોતાનું સંપૂર્ણ કેવું આયનીકરણ થાય છે એના ઉપરથી એની આગળ પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્યનો શબ્દ લાગે, અને વિદ્યુત વિભાજ્યની સાથે સાથે પોતાની પ્રકૃતિ છે એને અનુસંધાની તમે શબ્દ લગાડો છો. કેમ કે એસિડ છે તો એ સંપૂર્ણ આયનોમાં રૂપાંતર થાય છે, તો પ્રબળ એસિડ કહો કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહો, બંને વસ્તુ એક જ. એવી રીતે આને નિર્બળ એસિડ કહો કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહો, એ બંને વસ્તુ એક જ. આ જ રીતે જેમ પ્રબળ એસિડ છે એમ પ્રબળ બેઝ પણ હોય, નિર્બળ બેઝ પણ હોય, જો કે NaOH છે, KOH છે, એ એસિડની પર Na+ અને Cl-, Na+ અને OH-, સંપૂર્ણ એ તમારા પ્રબળ બેઝમાં રૂપાંતર, પણ પ્રબળ બેઝ કહી શકાય. જેવી તમે પ્રબળ એસિડ કહો છો એમ NaOH કેવો થાય? પ્રબળ બેઝ કહેવાય. ઓકે, એવી રીતે આ નિર્બળ એસિડ છે, એવી રીતે એમોનિયા, Na2CO3, આ બધા જે છે એ વસ્તુ તમારા એમોનિયા છે, બેઝ છે. એમોનિયા કેવો થાય? નિર્બળ બેઝ થાય, એને જેવો પ્રબળ નથી. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એટલું જ કે જેમ પ્રબળ એસિડ હોય અને પ્રબળ બેઝ હોય, પ્રબળ એસિડ હોય અને નિર્બળ એસિડ હોય, એ જ રીતે પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ હોય છે. આ કોણ છે? આપણો ક્ષાર છે. ઓકે, ખ્યાલ આવી ગયો? આમ આખું પ્રબળ અને નિર્બળ વસ્તુ શું છે એ વસ્તુ સમજ્યા પછી એક સૂક્ષ્મ ભેદરેખા, જે બે ભેદરેખા સૂક્ષ્મ છે તને બતાવું, પણ બુક એને એક જ શબ્દથી વાપરે છે. હવે એ સૂક્ષ્મ ભેદરેખા છે શું? એકનું નામ છે વિયોજન અને એકનું નામ છે આયનીકરણ. જો હવે વિયોજન શું છે? વિયોજન અને બીજું નામ છે આયનીકરણ. અચ્છા, પણ બુક છે ને આ શબ્દ વાપરે છે આયનીકરણ. બે વચ્ચે માઇનોર ડિફરન્સ છે, બંનેમાં આયનો ઉત્પન્ન થવાની જ વાત છે. જેમ કે
એનએસીએલ છે ને એ ગાંગડો હશે ને, આખે આખો એનએસીએલનો ગાંગડો હશે ને, એની અંદર કોણ હશે? એને પ્લસ સીએલ માઇનસ, સીએલ માઇનસ એને પ્લસ, એને પ્લસ સીએલ માઇનસ, એને પ્લસ સીએલ માઇનસ, એને પ્લસ સીએલ માઇનસ, આ એને પ્લસ, આ બધું કન્ટિન્યુ આખો ગાંગડો એનએસીએલનો છે, જે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જકડાયેલા છે. કયા આકર્ષણથી? સ્થિર વિદ્યુતીય, એટલે એને પ્લસ અને સીએલ માઇનસ, એક ઉપર પ્લસ છે, એક ઉપર માઇનસ છે, એકબીજા વચ્ચે આકર્ષણ, એકદમ સ્ટેડી આકર્ષણ હોય છે, એને કહેવાય સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. આવી રીતે મીઠાની બરણીમાં રસોડામાં તમે જાઓ ત્યારે મીઠાની બરણીમાં એનએસ ને સીએલ આવી રીતે ગાંગડા સૂપે પડેલો છે, ઓલરેડી આયનો છે. અચ્છા, હવે એને આખો લઈને તમે નાખ્યો પાણીમાં, પાણીમાં નાખો ને એટલે શું થાય? ધીમે ધીમે છૂટા પડે, છૂટા પડે એને પ્લસ અને સીએલ માઇનસ, છૂટા પડ્યા કે નહીં? એનો મતલબ કે આ પોઝિશન થઈ, પાણીમાં નાખ્યું એને પ્લસ અને સીએલ માઇનસ થયું, એનો મતલબ કે છૂટા પડ્યા. અને વિજ્ઞાનમાં છૂટું પડે એને કહેવાય વિયોજન. તો અહીંયા આપણે વિયોજનનું દ્રષ્ટાંત આપવું હોય તો એને સીએલ એ શું કહી શકાય? વિયોજન થયું કહી શકાય. ખ્યાલ આવ્યો? બીજું, હવે જો આ જગ્યાએ તમારો એસિડ એચ સીએલ હતો તો એચ પ્લસ અને સીએલ માઇનસ અંદર હોય ને ત્યારે તો બે વચ્ચે સહસંજોગ બંધ હોય, એચ અને સીએલ વચ્ચે સહસંજોગ બંધમાંનું ઇલેક્ટ્રોન ક્લોરિન તરફ આકર્ષાયેલું હોય ને અંશત ઋણ હોય ને અંશત ધન, સંપૂર્ણ ઋણ ને સંપૂર્ણ ધન હોતું નથી, ફક્ત જકડા બંધથી જકડાયેલા હોય. પણ જ્યારે તમે પાણીમાં નાખો ને ધાડ 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 બંધ તૂટે અને બંને ઇલેક્ટ્રોન સીએલ પાસે આવી જાય, સીએલ કેવો થઈ ગયો? માઇનસ. અને એક પોતાનો ઇલેક્ટ્રોન ગયો એટલે માટે કેવો થઈ ગયો? પ્લસ. તો અહીંયા પણ આયનો જ ઉત્પન્ન થયા કે નહીં? અહીંયા પણ આયનો જ ઉત્પન્ન થયા કે નહીં? પણ બેટા બેમાં ફરક છે. શું ફરક છે? રસોડામાં ગયા ત્યારે એને સીએલની બરણીમાં મીઠામાં હાથ નાખીને તમે જે લીધું ને, ઓલરેડી ધન અને ઋણ હતા જ, પણ જકડાયેલા હતા, સ્થિર વિધિઓ આકર્ષણ પરથી જકડાયેલા હતા. પણ તમે જ્યારે પાણીમાં નાખ્યા ત્યારે જકડાયેલા હતા, એ છૂટા પડ્યા, એને તમે નામ શું આપ્યું? વિયોજન આપ્યું કે નહીં? હવે આ જગ્યાએ હું તમે એસસીએલ પડેલો છે, એસસીએલ હું આમ લઉં તો એસસીએલ લિક્વિડ હશે, આમ લીધું તો એમાં એચ અને સીએલ માઇનસ પ્લસ ન હોય, પણ જો એને પાણીમાં નાખો ને એટલે એચ અને સીએલ વચ્ચેનો બંધ તૂટે અને એક માઇનસ થાય ને એક પ્લસ થાય. અચ્છા સર, તો પહેલામાં માઇનસ અને પ્લસ આયનો ઉત્પન્ન થયા, આની અંદર ઉત્પન્ન તો પ્લસ અને માઇનસ જ થયા ને? હા, કોઈ વાત ખોટી નહીં તમારી, બેટા સાચું એઝ્યુમશન છે. પણ શું એચ અને સીએલ એને સીએલની માફક ધન ને ઋણ તરીકે પહેલાં હતા? નહોતા. એ તો પાણીમાં નાખ્યા પછી ધન અને ઋણ થયા. તો આ ઘટનાને કહેવાય આયનીકરણ. ઓકે, એ જ રીતે CH3COOH છે, આખા આખું એસિટિક એસિડ, વિનેગર જે સરકો તમે કહો છો, એ એસિટિક એસિડનો આખો અણુ હતો, એમાં કંઈ ધન ને ઋણ નહોતા, એને સીએલની બરણીમાં એને પ્લસ અને સીએલ માઇનસ હોય, એસિટિક એસિડ કે એચસીએલની અંદર એ આખા આખો બંધ હોય, સહસંજોગ બંધથી જોડાયેલા હોય દરેક ઘટકો. ઓકે, જેવું તમે પાણીમાં નાખો એટલે 60 ગ્રામનું આયનીકરણ થઈ જાય, આયનીકરણ થાય એટલે એમાંથી આયનો ઉત્પન્ન થાય, તો એ ઘટના શું કહેવાશે? આયનીકરણ. તો પછી સૂક્ષ્મ ભેદરેખા શું? જે ઘટક ઓલરેડી પોતે ધન આયન ઋણ આયન તરીકે ઘન અવસ્થામાં જ હતા, મૂળ સ્વરૂપમાં પોતે ધન ને ઋણ તરીકે જ હતા, પણ જેવું તમે પાણીમાં નાખ્યું એટલે ધન અને ઋણ છૂટા પડ્યા, છૂટા પડ્યા એને કહેવાય વિયોજન. ઓકે, અચ્છા, પણ જો પદાર્થ પોતે જેવો તેવો ગમે એવો હતો પણ પાણીમાં નાખ્યા પછી આયનોમાં રૂપાંતર થયો, તો આયનો ઉત્પન્ન થયા કહી શકાય, તો આ ઘટનાને કહેવાય આયનીકરણ. પણ વિજ્ઞાન શું કરે છે? એક જ શબ્દ, જે પદાર્થને પાણીમાં નાખવાથી કે યોગ્ય દ્રાવકમાં નાખવાથી આયનો ઉત્પન્ન થાય એ ઘટનાને કહેવાય આયનીકરણ. એમાં વિયોજન લખતા જ નથી, વિયોજન બોલતા જ નથી, પણ બધી વસ્તુને આને પણ શું કહે? એનએસીએલને પાણીમાં નાખવાથી એને એને પ્લસ સીએલ અને એને સીએલ પ્લસ અને સીએલ માઇનસ ઉત્પન્ન થયા, એનો મતલબ કે ઘટના આયનીકરણની થઈ. એચસીએલને પાણીમાં નાખવાથી એચ પ્લસ અને સીએલ માઇનસ ઉત્પન્ન થયા, એનો મતલબ કે આયનીકરણની ઘટના થઈ. એસિટિક એસિડને પાણીમાં નાખવાથી CH3COOH- અને એસિટેટ આયન અને એચ પ્લસ ઉત્પન્ન થયા, એનો મતલબ આયનીકરણ થયું. એટલે બોક શું વાપરે છે શબ્દ મોટા ભાગે? આયનીકરણની જ ઘટના. વાસ્તવમાં એક વિયોજન અને આયન, વિયોજન એટલે ગધન અને ઋણ ભેગા હતા, ઓલરેડી ભેગા હતા, અંદર ગયા તે ફક્ત છૂટા પડ્યા છે, જ્યારે આમાં ભેગા નહોતા આવતો આયનો હતા જ નહીં અને અંદર ગયા પછી ઉત્પન્ન થયા. અને કોમન વ્યાખ્યા શું થઈ ગઈ? જે પદાર્થને યોગ્ય દ્રાવકમાં ઉમેરવાથી ધન અને ઋણ આયનો ઉત્પન્ન થાય એ ઘટનાને એ પ્રક્રિયા
પ્રક્રિયાને કહેવાય આયનીકરણની પ્રક્રિયા. ક્લિયર થયું? ઓકે, આયનીકરણનું વિયોજન શું છે ને એ વસ્તુ મેં તમને કીધી. હવે એક બીજી વસ્તુ બહુ સારી સમજવાની છે, જેમ કે NaCl છે એને તમે પાણીમાં નાખો છો, તો NaCl માં Na+ અને Cl વચ્ચે શું હોય છે? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ હોય છે. Na+ અને Cl- બે હોય છે. જબરજસ્ત આકર્ષણ બળ. કેવું? એક ઉપર ધન છે અને ઋણ છે, એનો મતલબ કે વિદ્યુતીય આકર્ષણ બળ, અને એ પણ એકદમ સ્થિર છે, ચલિત નથી, કન્ટિન્યુ એક જ ધારું લાગે છે. કુલંબિક આકર્ષણ બળ કન્ટિન્યુ લાગે છે. ઓકે, તો એને તમે કેવું નામ આપશો? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. એટલા માટે તો ઘન સ્વરૂપે એકબીજા સાથે જકડાયેલા પડેલા છે. ઓકે, ક્લિયર થઈ ગયું બેટા? આટલું થઈ ગયું ને? ઓકે, ચાલો હવે હું છું. હવે એ NaCl પાણીમાં નાખું છું, પાણીમાં નાખું. તો પાણીમાં કોણ હોય? H+ અને આ H અંશતઃ પ્લસ, અંશતઃ પ્લસ, બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ હોય, આની ઉપર બે અંશતઃ ઋણ આવે છે, ખબર છે? એના મતલબ કે આ બંધ ધ્રુવીય હોય. ધ્રુવીય કેમ? તો કે આની ઉપર ધન છે, અહીંયા ઋણ છે. ધ્રુવ જે પરિસ્થિતિ છે, જો N અને S, ફિઝિક્સની ભાષામાં કહીએ તો N અને S એવું કહો તો, અથવા આ N અને આ S, આ N અને આ S, આવું જે પણ કહો હોય, પણ ધ્રુવીય પરિસ્થિતિ છે. એનો મતલબ કે તમારું પાણી છે H2O એ કેવું દ્રાવક છે? ધ્રુવીય દ્રાવક છે. ઓકે, હવે એમાં તો આમાં આ એક ભાગ અને આ એક ભાગ એ ધ્રુવ તરીકે કામ કરે છે, આ ધ્રુવ તરીકે. ઓકે, હવે આ બે થયા, બે ધ્રુવ, એને કહેવાય બે હોય તો એને કહેવાય ડાય, અને એની ઉપર ભાર કેવો છે? ઋણ છે, અહીંયા ધન છે, અહીંયા ઋણ ધન, ઋણ ધન, એનો મતલબ ભાર કેવો છે? ઇલેક્ટ્રિક ભાર છે. એનો મતલબ આ ડાય ઇલેક્ટ્રિક, અને આ વેલ્યુ એટલે આ જે ઇલેક્ટ્રિક ભાર, આ બે વચ્ચેનો વિરુદ્ધ ભાર, એ ફિક્સ હોય છે. એનો મતલબ કે અચળ. જો અચળ રહેતો હોય તો એને કહેવાય અચળાંક. એનો મતલબ ધ્રુવીય દ્રાવકમાં શું જોવા મળે? ડાય ઇલેક્ટ્રિક અચળાંક. ઓકે, હવે બીજી વસ્તુ જો, ડાયઇલેક્ટ્રિક અચળાંક, ડાય ઇલેક્ટ્રિક અચળાંક, અને એકના છેદમાં સ્થિર વિદ્યુતીય, વિદ્યુતીય આકર્ષણ, સ્થિર વિદ્યુતીય આકર્ષણ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. સ્થિર વિદ્યુતીય આકર્ષણ એકબીજાના કોણ કોણ? ડાયઇલેક્ટ્રિક અચળાંક અને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. જાણી લીધું આટલો ખ્યાલ આવી ગયો? ઓકે, મારે NaCl જે પાણીમાં નાખવાનો છે, મારી પાસે ખબર છે NaCl શું હોય છે? Na અને Cl વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ હોય. ઓકે, હું જેમાં નાખું છું એ ધ્રુવીય દ્રાવક છે, એનો કંઈક ડાયઇલેક્ટ્રિક અચળાંક હશે. પાણીનો ડાયઇલેક્ટ્રિક અચળાંક 80 છે, 80. આ પાણી આપણે ડાયઇલેક્ટ્રિક H2O ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? 80 છે. ઓકે, ઓકે, હવે જ્યારે હું પાણીમાં નાખું એટલે ડાયઇલેક્ટ્રિક અચળાંક જેમ ઊંચો એમ આનું સ્થિર વિદ્યુતીય આકર્ષણ શું થાય? ઘટે. હા સર, ઘટે. હા, સાચી વાત છે. અચ્છા, તમે જે નાખો છો NaCl, એમાં NaCl, કેટલા બધા અણુઓ છે, કેટલા બધા આયનો છે કે નહીં, આની વચ્ચે આકર્ષણ છે કે નહીં? હા સર, સ્થિર આકર્ષણ છે, તમે હમણાં કીધું. ઓકે, હવે આને હું અંદર નાખું, તો જેમાં નાખું છું એનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો? 80. તો હું જેને નાખું છું ને એનો એ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ 80 જેટલું ઘટી જાય. ઘટી જાય એટલે શું થાય? છૂટા પડે. છૂટા પડે એટલે આપણો NaCl ગાંગડો ઓગળી ગયો. આમ NaCl સરળતાથી પાણીમાં કેમ દ્રાવ્ય થાય છે એના માટેનું રીઝન ખબર પડી. કારણ કે જેમાં તમે નાખો છો એ દ્રાવક એટલે કે પાણી, એનો ડાયઇલેક્ટ્રિક અચળાંક ઊંચો છે. ડાયઇલેક્ટ્રિક અચળાંક અને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ કે જે Na+ અને Cl જોવા મળે છે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો તમે આને આમાં નાખો તો જેમ ડાયઇલેક્ટ્રિક અચળાંક ઊંચો એમ પહેલાંનું સ્થિર વિદ્યુતીય આકર્ષણ છે એ ઘટી જશે. એટલે પણ કેટલું ઘટી જશે? 80 times ઘટી જશે. કારણ કે એકબીજાના શું છે? વ્યસ્ત પ્રમાણમાં. પરિણામે શું થશે? Na+ અને Cl- એકબીજાથી દૂર જશે. જેવા દૂર ગયા એટલે આમ Na+ અને Cl- એની આસપાસ પાણીના અણુ વીંટળાઈ જાય. પાણીના અણુ, છ અણુ આવી રીતે આમ વીંટળાઈ જાય. આને કહેવાય જલયોજન. અલા એ કેવું સર? પાછું જલયોજન
કેમ? એને અને સીએલ આવ્યો, એની આસપાસ યોજના કોણે કરી વીંટડાવવાની? ભાઈ કોણ વીંટડાયું? કોણ વીંટડાયું? જલ વીંટડાયું. તો યોજના કોણે કરી? જલે કરી. તો આને શું કહેવાય વિજ્ઞાનમાં? જલ યોજન. અને આપણે તેથી કહી શકીએ કે એને સીએલને પાણીમાં નાખીએ અને સીધો જ દ્રાવ્ય થાય. ક્લિયર થઈ ગયું? ઓકે, ચાલો હવે બીજી વસ્તુ, એસિડ બેઝ અને ક્ષાર. આ વસ્તુ, અચ્છા બેટા, આને તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, પછી હું આને ભૂસી નાખું છું. ઓલમોસ્ટ તો લગભગ સમજાઈ જ ગયો હશે. ઓકે ચાલો, હવે એના પછી મસ્ત લેસન છે આ, એના પછી લઈએ આપણે. હવે એસિડ બેઝ અને ક્ષાર. અચ્છા, એસિડ બેઝ અને ક્ષાર, તમે સર જ્યારે આ વસ્તુ કહો ને ત્યારે અમને એટલી મજા આવે ને, કારણ કે અમે શું છે 8-9-10ની અંદર એટલું મસ્ત એસિડ બેઝને ક્ષાર વિશે ભણ્યા છે. એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો પાણી અને ક્ષાર બને છે. હા, શું વાત છે. અને એસિડના ઉદાહરણ કરવા હોય તો લીંબુની અંદર સાઇટ્રિક એસિડ હોય છે, નારંગીમાં એસ્કોર્બિક એસિડ હોય છે, આંબલીમાં ટાર્ટરિક એસિડ હોય છે. સર અમને આ બધી વસ્તુ ખબર છે. તમે શું, એસિડ સ્વાદે ખાટા હોય છે, બેઝ સ્વાદે તુરા હોય છે, એસિડ ભૂરા લાલ, ભૂરા લીટમસને લાલ કરે, બેઝ લાલ લીટમસને ભૂરું કરે, બેઝ તુરા હોય છે અને પછી ચીકાશવાળા હોય છે. બધી વસ્તુ આપણને ખબર જ છે. આપણા શરીરની અંદર પણ સ્ટમક છે, એમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય. હાઇડ્રોક્લોરિક એસિડ ખબર છે, એક દિવસની અંદર 1-1.5 લિટર એક દિવસમાં હાઇડ્રોક્લોરિક એસિડ આપણા શરીરમાં ઉત્પન્ન થાય. અચ્છા, હવે આવા એસિડ અને બેઝ, કે જે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ, એ કોણ કોણ ગણાય સર? જો એસિડ છે ને, એસિડમાં HCl, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ, ફોસ્ફરિક એસિડ, આ બધા જ પ્રબળ એસિડમાં આવે. તો નિર્બળ એસિડમાં કોણ? તો કે સાઇટ્રિક એસિડ છે, ફોર્મિક એસિડ છે, એસિટિક એસિડ છે, આ બધા જ નિર્બળ. મોટાભાગના કાર્બનિક એસિડ છે ને, પછી ફિનોલ છે, આ બધા જ નિર્બળ એસિડમાં આવે. એવી રીતે પ્રબળ બેઝ હોય NaOH છે, KOH છે, આ બધા પ્રબળ બેઝ છે. એમોનિયા છે, મિથાઇલ એમાઇન છે, એનિલિન છે, 12 આવશે, આ બધા નિર્બળ. આમ ટૂંકમાં લિસ્ટ તમારી પાસે ઘણું, જેટલું મોટું કરવું એટલું કરી શકો છો. એટલા બધા યાદ રાખવા કરતાં હું તમને ખાલી સિમ્પલ કહી દીધું કે પ્રબળ એસિડ છે, એવી રીતે પ્રબળ નિર્બળ એસિડ પણ છે, પ્રબળ બેઝ છે, એની સાથે નિર્બળ બેઝ પણ હોય છે. અચ્છા, હવે બીજી વસ્તુ, હમણાં આપણે કહ્યું કે આયનીકરણ, જેમ કે હું HCLનું આયનીકરણ કરું છું, HCL આનું પાણીમાં મેં નાખ્યું H2O, તો H+ અને Cl-. જો આ H+ આની સાથે જોડે એટલે આ શું થાય? H3O+. આ હાઇડ્રોનિયમ આયન કહેવાય, કારણ કે આમાં H2O છે ને, એની સાથે ઉત્પન્ન થયેલો H એકલો ન રહી શકે, એ ઓક્સિજન સાથે અબંધકારક ઇલેક્ટ્રોન એવા રીતે છે ને, તો H+ ઉત્પન્ન થયો છે, બરાબર. એની પાસે તો કોઈ છે જ નહીં એક પણ ઇલેક્ટ્રોન, એની તો બાહ્યતમ કક્ષક, વનસ કક્ષક તો ખાલી થઈ ગઈ. એટલે આ છે ને, આની આનો એક ઇલેક્ટ્રોન આ છે ને, એને આપી દે, અહીં ત્યાં બંધ બની જાય, આમ બંધ બની ગયો. તો આને એક ઇલેક્ટ્રોન પોતે ત્યાં ગયો કે નહીં, એટલા માટે આની ઉપર શું લખાય? પ્લસ. એટલે આપણે શું લખીએ છીએ? H2 અને 3, એટલે H3 થયા અને પછી O, એની ઉપર પ્લસ, જેને આપણે હાઇડ્રોનિયમ આયન કહીએ છીએ. ઓકે, તો આ મેં H+ લખો કે H3O+ લખો, પાણીમાં નાખો, એટલે બે બંને વસ્તુ એક જ છે. ઓકે, તો હવે H અને Cl વચ્ચે શું હશે? H અને Cl વચ્ચે એક પ્રકારનો સહસંયોજક બંધ હશે, જે સહસંયોજક બંધનું ઇલેક્ટ્રોન કોના તરફ આકર્ષાયેલું હશે? જેની વિદ્યુત ઋણતા વધારે હોય એ તરફ આકર્ષાયેલું હોય. તો Cl-ની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે, અને આની ઓછી છે, એને કારણે આ ઇલેક્ટ્રોન કોના તરફ આકર્ષાયેલું હોય? તો કે Cl તરફ. તો Cl-ને હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોનનો ઋણભાર આને થોડો ઘણો મળે કે નહીં, એટલામાં આપણે શું કહીએ છીએ? અંશતઃ ઋણ. અને એ ઇલેક્ટ્રોન પોતે ઋણભાર, ઇલેક્ટ્રોન ઋણભાર પહેલી બાજુ ખસ્યો, એને કારણે એટલો હાઇડ્રોજન ઉપર શું થશે? ધનભાર થશે. આવી રીતે ઓલરેડી એમાં ધ્રુવીય સહસંયોજક બંધ, આ બંધ કેવો કહેવાય? સહસંયોજક બંધ ખરો, પણ ધ્રુવીય સહસંયોજક આ બંધ HCl-માં જોવા મળે છે. પણ છે સહસંયોજક બંધ, સંપૂર્ણ આયનો નથી, અને અંદર નાખ્યું આયનો ઉત્પન્ન થયા. ઓકે, હવે આમાંથી કેટલા પ્રમાણમાં આયનીકરણ થશે, આયનીકરણ કેટલા અંશે થશે, એની માત્રા આ બંધની પ્રબળતા ઉપર આધાર રાખે. આ બંધ બે વચ્ચે કેટલો પ્રબળ છે, એક તો
એની ઉપર આધાર રાખે છે. અને બીજું, ઉત્પન્ન થયેલા આયનો, એટલે કે આ આયન છે અને આ આયન છે, ઉત્પન્ન બે આયનો થયા કે નહીં, ઉત્પન્ન થયેલા જે આ આયનો છે એના દ્રાવક યોજન, તો દ્રાવક એટલે કોણ, પાણી, એટલે પાણીના અણુ કેટલા એની અંદર આસપાસ વીંટળાય છે એની ઉપર આયનીકરણનો અંશ આધાર રાખે. એટલે આમાંથી કેટલા પ્રમાણમાં આયનો બનશે એનો આધાર બે બાબતો ઉપર. કેવો? બે બાબતો ઉપર. એટલે એક તો એ ધન અને ઋણ બે જે સહસંજક બંધ જકડાયેલા છે, સહસંજક બંધથી જકડાયેલા એ બંધની પ્રબળતા, અને ઉત્પન્ન થયેલા આયનોનું દ્રાવક યોજન, દ્રાવકના અણુઓ એની આસપાસ જોડાય છે એની માત્રા ઉપર આયનીકરણ અંશનો આધાર રહેલો છે. ખ્યાલ આવ્યો? ઓકે. હવે એસિડ બેઝ આ આપણો અને ક્ષાર એના વિશે થોડું ઘણું અંશતઃ વિદ્યુત વિભાજ્ય શું છે, ફેરાડની વાત શું છે, પ્રબળ વિદ્યુત વિભાજ્ય શું છે, નિર્બળ વિદ્યુત વિભાજ્ય શું છે, પ્રબળ એસિડ, નિર્બળ બેઝ, પ્રબળ બેઝ, નિર્બળ બેઝ, ક્ષાર કોની કોની વચ્ચે પ્રક્રિયા થઈ, અરે સરે તમને ખબર છે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય અને પાણી અને ક્ષાર બને છે. એ તમને ક્ષાર બનવા માટે એસિડ અને બેઝ જોઈએ જોઈએ જોઈએ, એ બસ તમને 7, 8, 10માંથી ખબર છે. અચ્છા, હવે આપણે જે ટોપિક લઈએ છીએ એ પણ તમે ભણીને આવ્યા છો એ જ. કયો? એસિડ કોને કહેવાય, બેઝ કોને કહેવાય. એના માટે એસિડ અને બેઝની વ્યાખ્યાનો આખો ઇતિહાસ કહું બેટા તમને. સૌ પ્રથમ 18મી સદીની અંદર રોબર્ટ બોયલ છે, એને આમ એસિડ સ્વાદે ખાટા હોય છે, બેઝ સ્વાદે તુરા હોય છે, ભૂરા લાલ, લાલ ભૂરા, આજે આપણે ખબર છે. વૈજ્ઞાનિકોના આ યોગદાનને કારણે વિચાર કરો, એને એસિડ ચાખીને વસ્તુ કીધેલી છે. આપણે એને સલામી મારતા નથી, શ્રદ્ધાંજલિ નથી આપતા, કે એ વખતે આપણને એ વૈજ્ઞાનિકે જે એસિડ અને બેઝની સંખ્યા ખૂબ જ ઓછી હશે એ વખતે એને ચાખીને આપણી સામે કહ્યું, પણ પછી એસિડ અને બેઝની સંખ્યા વધતી ગઈ અને પછી આવ્યા અરેનિયસ અંકલ. અરેનિયસ કાકા યાદ કરો, કહો ચલો બતાવો, અરેનિયસના મત અનુસાર એસિડ કોને કહેવાય, બતાવો જી, કહો જી. સર અમે ભણેલા છીએ પણ કેને કહેવાય, એ મતલબ શું છે, શું કર્યું બેટા તમે? 93 માર્ક કદાચ વિજ્ઞાનમાં મેળવેલા છે પણ અત્યારે તમે હલી ગયા કે નહીં? શું? ગોખણ શક્તિ લાંબો સમય સુધી ન ચાલે. સમજો, હું તમને નાટક રૂપે બતાવીશ કે કોઈ દિવસ લાઈફમાં નહીં ભૂલાય એવી રીતે કરીશ. અરણ્યસે શું કીધું બેટા, જો સિમ્પલ વસ્તુ પદાર્થ છે. હલાવ જોજી, શું થયું? સર અમે એજ ઉત્પન્ન થયો એસિડ છે, નાખેલો પદાર્થ એસિડ છે, લખી નાખ, લખી નાખ. અચ્છા અચ્છા અચ્છા, એનો મતલબ પદાર્થને પાણીમાં નાખવામાં આવે અને જો એચ પ્લસ ઉત્પન્ન કરે તો પદાર્થ એસિડ. એનો મતલબ પદાર્થની અંદર એચ પ્લસ હોય તો એ ઉત્પન્ન કરે. હા, સાચી વાત છો. જે પદાર્થને પાણીમાં નાખવાથી એચ પ્લસ, પાણીને એચ નહીં ગણવાના, જે પદાર્થને પાણીમાં નાખવામાં આવે ને એચ પ્લસ ઉત્પન્ન કરે એ પદાર્થને કહેવાય એસિડ. એસિડની વ્યાખ્યા બેટા કીધીને ત્યાં બીજી વ્યાખ્યા સ્ટાર્ટ. બીજો બધા નાખ, હલા શું ઉત્પન્ન થયું બોલ. સો સર અમે તો ઓય જ ઉત્પન્ન થયું. હે? ઓય જ ઉત્પન્ન થયું? આ બધા તારો બેઝ છે, શું વાત કરો. હા, એને મતલબ અરણ્યસે શું કીધું, જે પદાર્થને પાણીમાં નાખવામાં આવે અને ઓએચ ઉત્પન્ન કરે બધા પદાર્થો બેઝ. એસિડ અને બેઝની વ્યાખ્યાનો સત્યાનાશ. હવે બેટા લાઈફ ટાઈમ કોઈ દિવસ ન ભૂલાય ને, આવું રાખજો. તમારો ભાઈબંધ મળે તમે રસ્તામાં તો બકરું લઈ જાઓ. હું બકરું, બકરું એટલે પેલું બકરું નહીં, હું મોટરસાઇકલની વાત કરું છું, એ જ બકરું જ કહેવાય ને, બે કાન પેકડા ભરો તમે જાઓ છો તો ભાઈબંધ આવ્યો. એટલે તમારે પાઠ ચાલી ગયો પેલો, સંતુલન પાઠ ચાલે? હા ચાલે છે. અચ્છા, પેલો અરણ્યસનું સરળનું પૂજન આવડે છે? અરણ્યસનું હું એમ યાદ રાખવાનું, અરણ્યસ એવું કીધું છે, આ પદાર્થને પાણીમાં નાખ્યું એ જ ઉત્પન્ન થાય તો એસિડ, જો બે ઓય જ ઉત્પન્ન થાય તો બેઝ. અચ્છા, તને કેમ ખબર? એ તને ખબર નહીં પડે કે હું એવા સર પાસે ભણું છું, મને ખબર છે. એટલે આવું આમ હોવું જોઈએ, આપણે આવું ગમે ત્યારે પણ હાલતા ફાલતા ચાલતા પણ જ્ઞાન ગંગોત્રી સાથે જ હોવી જોઈએ. ગમે ત્યારે પૂછે સાત ધ્યાન જવાબ. આમ અરણ્યસની હવે ક્યારે બેટા વ્યાખ્યા ગોખતા નહીં,
ગમે થાય, પણ મારે શીખવું છે, બસ વૈજ્ઞાનિકનું યોગદાન જાણવું છે. અચ્છા, આ વસ્તુ થઈ. એસિડ અને બેઝની વ્યાખ્યા પૂરી થઈ. અરણ્યશું પૂરું તો પૂરું ને સર, બુકમાં તો આટલું બધું, અરે એટલું બધું ભલે ને આપેલું, પણ મિનિંગ તો હતું. મેઇન વસ્તુ શું છે? ZEE-NEET-ની અંદર બ્રેઇનનું કામ છે, સમજણ શક્તિનું કામ છે બેટા. ઓકે, તો અરણ્યશના મત અનુસાર એસિડ એટલે જે, પણ તમે તમારી સાયન્ટિફિક લેંગ્વેજ ટ્રાન્સફર કરી નાખો ને. ઓકે, જે પદાર્થને પાણીમાં નાખવામાં આવે અને એચ પ્લસ ઉત્પન્ન કરે, એટલે પદાર્થ એસિડ હોવા માટે એની પાસે એચ પ્લસ હોવો જરૂરી છે. એ રીતે જે પદાર્થને પાણીમાં નાખો અને ઓએચ ઉત્પન્ન કરે, એટલે માટે એ પદાર્થને બેઝ કહેવામાં આવે છે. એટલે બેઝ હોવા માટે પદાર્થમાં ઓએચ હોવો જરૂરી છે, અને એસિડ હોવા માટે પદાર્થમાં એચ હોવો જરૂરી છે. પણ થોડા સમયની અંદર અરેનિયસ અંકલની આ જે વ્યાખ્યા છે એમાં અપવાદ આવ્યું. અપવાદ કઈ રીતે? તો કે એવા ઘણા પદાર્થો છે કે જેમાં ઓએચ જ નથી. સોડિયમ કાર્બોનેટ, એમાં ઓએચ ક્યાં છે? છતાં પણ બેઝ તરીકે વર્તે છે. આમ અહીંયા એક વ્યાખ્યા આપણે એસિડ બેઝની પૂરી કરી. ઓકે, હવે તો એવું કરીએ બેટા કે આના પછી હવે લેવાના છે એસિડ બેઝની વ્યાખ્યામાં લોરી બ્રોન્સ્ટેડ અને છેલ્લો લુઈસ. અને પછી આ જ મોજ મસ્તી સાથે લોરી બ્રોન્સ્ટેડ અને લુઈસને બહુ સારી રીતે સમજીશું. અને લોરી બ્રોન્સ્ટેડના મત અનુસાર શોર્ટ ક્વેશ્ચન તમને પૂછેલો હોય તો કઈ રીતે લખવો એ પણ સિમ્પલ ટ્રીક આપીશ. હવે બાળકો કહે છે કે સર, છેલ્લે પ્રશ્ન કોઈ હોમવર્ક સ્વરૂપે આપો, એવું કહે છે. તો આની અંદર તમે એ લખો, પ્રશ્ન લખો, દ્રાવણમાં આયનીય સંતુલન સમજાવો. આ વસ્તુ નારંગીમાં કયો, બીજો પ્રશ્ન, નારંગીમાં કયો એસિડ આવેલો હોય છે. ત્રીજો પ્રશ્ન, પ્રબળ વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય. ઓકે, અને અરેનિયસના મત અનુસાર એસિડ અને બેઝની વ્યાખ્યા ઉદાહરણ આપી સમજાવો. ક્લિયર? આ તમારું સાથે સાથે સમજો બેટા હોમવર્ક પણ થઈ ગયું. અને ફરીથી પાછા નવા લેક્ચરમાં આ જ ઉત્સાહ સાથે ફરીથી મળીશું. વધુ આવતા અંકે. નમસ્કાર.